बचाव खाते रापर बचाव तालुकाना जरूरतमंदोने लोन योजना पुलिस द्वारा करवामां आवी जेनो सेमिनारनुं आयोजन करवामां आव्युं हतुं पुलिस द्वारा। राज्यभरमां व्याजखोरो सामे पगला लेवानी पुलिस तंत्र द्वारा शरूआत करवामां आवी छे त्यारे नाना धंधार्थीओ ने वेपारीओ ने बैंक द्वारा लोन अपाववा माटे पुलिस तंत्र द्वारा सज्ज बन्युं छे ने तेमना द्वारा पगला भरवामां आवी रह्या छे। त्यारे पूर्व कच्छना वागड़ विस्तारना रापर भचाउ तालुकाना नाना धंधार्थीओने लोन मळे ते माटे भचाउ खाते लेववा पाटीदार बोर्डिंग खाते बॉर्डर रेन्ज आईजी जे आर मोथालिया अने ना मार्गदर्शन हेठळ पूर्व कच्छ पोलीस द्वारा भचाउ खाते लेववा पाटीदार बोर्डिंग खाते रापर भचाउ तालुकाना जरूरतमंद माटे लोन सेमिनारनुं बैंक तथा अन्य सरकारी विभाग द्वारा करवामां आव्युं हतुं आयोजन। જેમાં પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા, ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ એન્ડ દાસુરા, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવી, એલસીબી પીઆઈ એમ એમ જાડેજા, લાકડીયા પોલીસના પીઆઈ આર આર વસાવા, ગાગોદર પીએસઆઈ ડી આર ગઢવી, આડેસર પીએસઆઈ આઈબી જે બી જે રાવલ, બાલાસર પીએસઆઈ ડીએલ ખાચર, આઈ એન બારોટ સહિત રાપર ભચાઉ તાલુકાના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાપર, આડેસર, બાલાસર, ગોગોદર, ભચાઉ, સામખિયારી, લાકડિયા ઇન્ચાર્જ ચીફ ઓફિસર એસ ડી ઝાલા, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કલાવતીબેન જોશી, ભરત કાવત્રા, સુનિલ પટેલ, ભારતીબેન સોઢા, તમન્નાબેન સતીશભાઈ રબારી, વાલજીભાઈ વાવિયા, શીલાબેન બારિયા ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સરહદ ડેરી, ભચાઉ નગરપાલિકા, રાપર નગરપાલિકા, ભચાઉ મામલતદાર, રાપર તાલુકા પંચાયત સહિતના વિવિધ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 500 જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમનું સંચાલન નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાએ અને આભારવિધિ ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ એન ધાસુરાએ કરી હતી। કેટેગરી અને જેન્ડર મુજબ ડિવાઈડ કરવામાં આવેલા છે, એટલે કે કોઈ પણ ગ્રામીણ મહિલા હોય એને વધુમાં વધુ 40% સબસિડી સરકારશ્રી તરફથી મળી રહી છે, અને જો એ મહિલા શહેરી છે તો એને 30% સબસિડી મળશે। સબસિડી છે એ રોકડમાં આપવામાં આવે છે, પણ એ અરજદારના ખાતામાં નથી જતી, પણ જે બેંક હોય એના ખાતામાં જાય છે, જે 3 વર્ષ માટે લોકિંગ પીરિયડમાં હોય। પણ જો તમે લોન સમયસર અને રેગ્યુલર ભરો છો તો છેલ્લી સબસિડી અમાઉન્ટમાં છે એ તમે ટર્મ લોનની અંદર ભરી અને અકાઉન્ટ ક્લોઝ કરાવી શકો છો, એટલે કે અકાઉન્ટને બંધ કરાવી શકો છો। આના વિશે તમને વધુ વિગતવાર માહિતી જોવે તો તમે અહીંયા ટેબલ ઉપરથી પણ બ્રોશર મેળવી શકો છો, એમાં અમારા ઓફિસનું એડ્રેસ બી છે। જો એને વાંચ્યા પછી બી તમને ન ખબર પડતી હોય તો તમે રૂબરૂ આવી જજો, ત્યાં અમારા દરેક ફિલ્ડ ઓફિસર તમને વિગતવાર સમજાવશે। આપ લોકો જાણકારી લઈને આપ શું કરવા માંગો છો, ફોર્મ ભરીને બધું જાજો, કેમ કે આપ લોકો આવ્યા છો, બેંકના અધિકારીઓ અને બીજા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જે આવ્યા છે આપના માટે આવ્યા છે, અમે લોકો આ બધું આપના માટે કરીએ છીએ કે આપ લોકો એ વ્યાજખોરો તરફ નહીં જાઓ, સહી જગ્યાથી તમને આર્થિક મદદ મળે। એ આર્થિક મદદમાં સૌથી મોટી વાત છે સંસ્થાગત ઢાંચા છે, એમાં ગવર્મેન્ટની નજર હોય છે અને આપના લોકો ઉપર અનનેસેસરી પ્રેશર કોઈ નહીં કરી શકે। મગર જ્યારે આપ લોન લો કે મદદ લો, આપની નીતિ સાચી હોવી જોઈએ, આપને ખબર હોવી જોઈએ। અમુક ટાઈમ એવું હોય છે કે અમુક લોકો સબસિડીના લાલચમાં કે બીજી રીતે લોન લઈ લે, એના રૂપિયા નહીં ચૂકવવાના, આપના પાસે કોઈ આધાર હોય અને આપને ખબર હોય કે ભાઈ હું આ રૂપિયા આવી રીતે આગળ ચૂકવી શકું છું, તો આપ લોકો સરકારશ્રીનું ડિપાર્ટમેન્ટનું ભરોસો જીતી શકો છો। અને ભવિષ્યમાં આજે લો, માની લો કે આપ 10,000 લોન લો તો કાલે આપ એને ચૂકવી શકો, તો એ આપને ભવિષ્યમાં વધારે બી લોન મળે, આપનું ક્રેડિટ વધે। તો અહીંયા જેટલા લોકો આવ્યા છો, માણસ રોજે રોજ જ્યારે આપણા પરિવારમાં બેસતું હોય તો અમુકના બાળકો મોટા થાય, ચર્ચાઓ થાય, દરેક પરિવારના ઘરમાં જ્યારે લોન આજરોજ કચ્છના ભચાઉ તાલુકા ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે લોકોને એક અપીલ કરવામાં આવી હતી, જેમાં આ મેળામાં
અલગ અલગ વિભાગના જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બેન્કિંગ સેક્ટર, તાલુકા, ડેરી અને અલગ અલગ જેટલા ડિપાર્ટમેન્ટ છે, જે નગરપાલિકા છે, જે લોકો લોન આવે છે એને એક મંચ પર ભેગા કરીને લોકોને એક સમજ આપવામાં આવી કે આપ ક્યાંથી કેવી રીતે ક્યાં યોજનામાં કેવી રીતે આપ લોકો લોન લઈ શકો છો એની વિગતવાર આજે ચર્ચા કરવામાં આવી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં આજે પબ્લિક અહીંયા આવી હતી ભચાઉ ડિવિઝનની, જેમાં આડેસર, ગાગોદર, રાપર, બલાસર અને આ વિસ્તારના જે લાકડીયા છે, ખામખ્યાલી છે, આ વિસ્તારની ખૂબ જ પબ્લિક અહીંયા આવી હતી. મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આજે એ જે સ્ટોલો છે એમાં લગભગ 20-25 સ્ટોલો લાગી છે અલગ અલગ ડિપાર્ટમેન્ટની. એ સ્ટોલો પર એના વિગતવાર ફોર્મ ભરવામાં આવશે અને કેવી રીતે એ લોકો લોન લઈ શકે છે એની સમજણ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અધિકારી તરફથી એ લોકોને સમજણ આપવામાં આવશે. છે સરકારના જેમાંથી તમને લોન રૂપિયા મળી શકે છે, તમે ખરેખર એ જગ્યા અપ્રોચ કરવી જોઈએ. એમાં એ લોકોની લોનની એક સિસ્ટમ હોય છે, નાનાથી લઈને ઉપર સુધી. કોઈને નાનું રોજગાર કરવું હોય, કોઈને નાનું અમુક ટાઈમમાં ઇમરજન્સીમાં અમુક રૂપિયાની જરૂર પડે, અમુકને એજ્યુકેશન માટે, બાળકો માટે અને અમુકને ઉદ્યોગ ધંધા માટે, નાના ઉદ્યોગ ધંધા માટે. આજે આ જોઈને સારું લાગ્યું કે એટલી મોટી સંખ્યામાં અહીંયા બહેનો છે જે ખરેખર પરિવારની પરિસ્થિતિ સાંભળે છે અને એ જોઈ છે અને પરિવારની આજીવિકા ચલાવવા માટે એ લોકો ખૂબ જ ગંભીર છે, જેના કારણે એ બહેનો એટલી આવી છે. ખરેખર ખૂબ જ અભિનંદનની વાત છે. તો બહેનોને હું ખૂબ દિલથી અભિનંદન આપું છું કે તમે પરિવારની ચિંતા કરો છો. અમુક ટાઈમ માણસ પર જ્યારે લોન થતું હોય તો એમાં વ્યસન બી બહુ મોટું આધાર હોય છે. અમુક લોકો વ્યસનોમાં પડીને કર્જ લઈ લે, જેના કારણે બી પરિવારની સ્થિતિ ખરાબ થાય છે અને રૂપિયા જે લોકો કમાય છે ખોટી રીતે વ્યસનોમાં બરબાદ કરી દે. એ બી એક આ દૂષણને વળાવવા માટે ખૂબ જ અગત્યનું પોઈન્ટ છે. આજે જે અધિકારીશ્રીઓ આપે સ્ટેપ બાય સ્ટેપ બધા લોકોને કીધું છે કે આપ આ સ્કીમનો લાભ લઈને આવી રીતે આગળ વધી શકો છો, તો દરેકને હું દિલથી વિનંતી કરું છું કે અને મીડિયા મિત્રોને બી કે એ જેટલી સંસ્થાઓ છે જે લોન આપે છે કે આ લોકો બેંકોમાં ભલામણ કરે છે કે જેવી રીતે અમુકને સબસિડી જોતી હોઈએ છે, આવી રીતે જેટલી એ સ્કીમો છે આ બધા લોકો સમય કાઢીને અહીંયા આવ્યા છો, બહુ દૂરથી આવ્યા છો. અત્યારે જેટલા સ્ટોલ લાગ્યા છે અલગ અલગ વિભાગના એમાં તમે લોકો જઈને, અમુક લોકોએ તો આપણું રજીસ્ટ્રેશન તો કરાવી દીધું હોય કદાચ, મગર અહીંયા આવ્યા છો તો એ જાણીને જજો કે તમે શું લોન કેવી રીતે ક્યાંથી લઈ શકો છો. આ લોકો પાસેથી લોન લેવાનો આપને એક પ્લસ પોઈન્ટ જરૂર રહેશે કે આપને માનસિક ટોર્ચર નહીં થાય. જ્યારે વ્યાજકરોમાં અને એના સરકારશ્રીની જે પદ્ધતિ છે એમાં જે હોય છે સિસ્ટમેટિક હોય છે બધું. અમુક એ લોકોની વ્યાજદરો હોય છે બધું આપ જાણીને, ઓછી હોય છે, લિમિટેડ હોય છે, જે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે હોય છે એવી રીતે હોય છે. તો આપ લોકોના મગજ પર કોઈ રીતે ખોટું પ્રેશર, દાગ ધમકી કે દબાવ પેદા નહીં થાય એના માટે એ બધી સંસ્થાઓ છે. તો દરેકને હું વિનંતી કરું છું કે આપ અહીંયા આવ્યા છો, નિશ્ચિત તૌર પર અમુક લોકોને જરૂરત હોય અહીંયા ભેગા રાખો અને પોલીસને એક તક આપો અને આ વિસ્તારના સ્ટેશનએ રજૂઆત કરી શકો. પોલીસ સ્ટેશનમાં થી આપને ન્યાય નહીં મળે તો એસપીશ્રીઓ છે અને હું ગાંધીધામમાં છું, મારા સુધી રજૂઆત કરી શકો છો, મગર આપને ટાઈમથી ન્યાય મળ્યો અને આપને પોલીસ પ્રશાસન પર અને જેટલા બીજા ડિપાર્ટમેન્ટ અહીં આવ્યા છે એના ઉપર એક વિશ્વાસ થાય એના માટે એ પ્રયાસ છે. હું ફેર દિલથી તમામનો ખૂબ દિલથી આભાર માનું છું, આપણી વાતને વિનું છું. જય હિન્દ, જય ભારત. સર, નહીં ચૂકવવા માટે એના ઉપર માનસિક દબાણ કરવામાં આવે છે, અમુક ટાઈમ એમને દાગ ધમકી આપવામાં આવે છે, ઇજાઓ ક્યારેક ક્યારેક કરવામાં આવે છે અને અમુક ટાઈમ લોકો આત્મહત્યા સુધી પગલાં લઈ લે છે. લોકો એ વ્યાજખોરો પાસે નહીં જાય જ્યારે એ લોકોને રૂપિયાની જરૂર પડે. નાના માણસને કોઈ બી જરૂર પડતી હોય છે, દવા માટે, બાળકોની શિક્ષા માટે, બાળકોના લગ્ન માટે, બીજી કોઈ સામાજિક જવાબદારી માટે સમય સમાંતર લોકોને
રૂપિયાની જરૂરત પડતી હોય છે, મગર તે ટાઈમ એ લોકો ક્યાંથી એ આર્થિક સહાયતા પ્રાપ્ત કરી શકે એના માટે અસમંજસની સ્થિતિ એ લોકો પાસે હોય છે, જેના કારણે જ્યાંથી ઇઝીલી કોઈના મારફતે એને રૂપિયા મળતા હોઈએ છે, જે અમુક ટાઈમ ચેક લખાવવામાં આવે છે એ વ્યાજખોર આપણા પાસે રાખે છે, એના પર એ લોકો કહે છે કે તમે ભાઈ એટલા ટાઈમ સુધી નહીં આપો તો અમે એ ચેક લગાવીશું અને બાઉન્સ થશે તો એમાં ફિર ગુના દાખલ કરવામાં આવશે. આ પ્રોગ્રામ કરવાની જે પહેલ છે એ અમારા રાજ્ય ગૃહમંત્રી હરસંગી સાહેબ એના માર્ગદર્શન હેઠળ અમારા માનનીય ડીજીપી સાહેબ, વિકાસ સાહેબ સાહેબ, અમારા બોર્ડર રેન્જ આઈજીપી સાહેબ જી આર મુથલિયા સાહેબ ની એક આ એક સંવેદનશીલ પહેલ છે. એ લોન મેળાનું આયોજન કરવાની ખરેખર પોલીસને પોલીસ વિભાગને કેમ જરૂર પડી હું આ આપને બતાવવા માંગુ છું. આપ બધાને ખબર છે એ જે દૂષણ છે સમાજમાં વ્યાજખોરીનું, વ્યાજખોરીમાં લોકો જે લોકો ઊંચી વ્યાજદર પર લોકોને નાણાં આપતા હોઈએ છે શહેરમાં ગામડામાં અલગ અલગ જગ્યા, એમાં એ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે એ લોકો વધારે લે છે, જેના કારણે એવી પરિસ્થિતિ ઉદ્ભવ થાય છે સામાન્ય માણસ માટે કે એ વિપરીત પરિસ્થિતિમાં જે લોન લેતા હોઈએ છે વ્યાજ ઉપર. અનુભવશ્રીઓ, મારા સાથી પોલીસ કર્મી બાલા સર, અલગ અલગ ભાગોથી પધારેલ બહેનો, ભાઈઓ, વડીલો અને પોલીસના નિમંત્રણને માન આપીને બેંકના અધિકારીશ્રીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમાજ, એમ કે એને મળે એના માટે આપ લોકો બધા પ્રયાસ કરજો. અને એ લોકોનો એક પ્રોસેસ હોય છે, આપને ફોર્મ ભરવાનું પ્રોસેસ હોય છે, મગર મેઇન આ પ્રોગ્રામનું ધ્યેય છે કે આપ લોકો જે લોકો ગરીબ માણસને વ્યાજખોરીના ચક્રમાં ફસાવી લે છે એથી બચવા માટે આપ લોકોને એક જનચેતનાના ભાગરૂપે એ પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. ના કેવલ આપશ્રીઓ, બધા લોકો જ્યાં જ્યાંથી આવ્યા છો દરેકને એ વસ્તુ જણાવજો કે કેવી રીતે આપણે રૂપિયા મળી શકે છે અને આપણે એનું કેવી રીતે સારા કાર્ય માટે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બાકી ફેર હું આપને દિલથી આભાર માનું છું. રોજગાર ધંધો કરવાનું, આ દીકરીનું લગ્ન કેવી રીતે કરવાનું, આવા અમુક કિસ્સા અને દવાઓના ખર્ચા, અમુક એવી એવી નાની નાની બાતો રોજે ઉદ્ભવ થતી હોય પરિવારમાં, તો અને સ્વાભાવિક છે કે માણસ વિચારે કે ભાઈ ક્યાંથી અમને રૂપિયા જલ્દી મળી જાય. એના માટે આપ લોકો કોઈ બી જે મધ્યસ્થ હોય છે, જે મીડિએટર હોય છે, એના મારફત કોઈ બી માણસ પાસે જઈને આપ લોકો જે વ્યાજખોરી પર આપને બેની જગ્યા કોઈ 5% આપે, કોઈ 4%, કોઈ 6-10 અને એ વધતી જાય, તો આપને બધાને અહીંયા ભેગું કરવાનું અને આપના બધા મારફતે આપ જ્યાં જ્યાંથી આવ્યા છો, ગામડાથી આવ્યા છો, ટાઉનમાંથી આવ્યા છો, સોસાયટીથી આવ્યા છો, અમુક અમુક સમાજને પ્રતિનિધિત્વ કરો છો, દરેક સુધી એ વાત પહોંચાડો કે સરકાર આપના પ્રતિ સંવેદનશીલ છે, ડિપાર્ટમેન્ટ જેટલા છે આપના માટે સંવેદનશીલ છે. એ લોકો પાસે જઈને એ લોકો કહે છે આપને મંચ પરથી કે આપ લોકો કંઈ બી ક્વેરી હોય, કંઈ બી જાણકારી હોય તો તમે લોકો અમારે પાસ આવો, આપને મદદ કરવામાં આવશે. અને હું દરેક ડિપાર્ટમેન્ટ જે મંચસ્થ છે એના અધિકારીશ્રીથી વિનંતી કરવા માગું છું કે લોકોને ઓછા ટાઈમમાં સારી રીતે એની જે લોન એપ્લિકેશનો. અનુભવશ્રીઓ, મારા સાથી પોલીસ કર્મી બાલા સર, અલગ અલગ ભાગોથી પધારેલ બહેનો, ભાઈઓ, વડીલો અને પોલીસના નિમંત્રણને માન આપીને બેંકના અધિકારીશ્રીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમાજ.